विधानसभा चूंटणी पहेला फरी एक वार कांग्रेस तूटशे। कांग्रेसना नेता अने जाणीता बिल्डर छोड़ी शके छे कांग्रेस। कल्पेश पटेल बोलो, कांग्रेस छोड़ी शके छे। कल्पेश पटेल आम आदमी पार्टी में जोड़ाई शके छे। मेहसाणामां कल्पेश पटेले केजरीवाल साथे मुलाकात करी हती। अरविंद केजरीवाल साथे मुलाकात करी हती। तो कांग्रेसना नेता अने एक जाणीता बिल्डर कांग्रेस ने अलविदा कही शके छे। कल्पेश पटेल उर्फे बोलो कांग्रेस छोड़ी शके छे। कांग्रेस ने फटको मोटो। कल्पेश पटेल आम आदमी पार्टी में जोड़ाई शके छे। गौरव पटेल अमारी साथे फूल लाइन पर जोड़ाई गया छे। गौरव, 2022 ની ચૂંટણી પહેલા એક પછી એક લોકો કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે, હવે કલ્પેશ પટેલ કોંગ્રેસ છોડી શકે તેવી માહિતી? આજી વાત કરીએ તો અમદાવાદના જાણીતા બિલ્ડર અને કોંગ્રેસના નેતા કલ્પેશ પટેલ રૂપે બોલો કોંગ્રેસને અલવિદા કહી છે કે તેવા ચક્રો ગતિમાન થયા છે। વર્ષ 2007 ની વિધાનસભાની ચૂંટણીમાં એલએસપી બેઠક ઉપર તેઓ ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસના મેન્ડેટ ઉપર। મહત્વનું છે કે ગઈકાલે કેજરીવાલ જ્યારે તિરંગા યાત્રા માટે મહેસાણા આવ્યા હતા ત્યારે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કલ્પેશ પટેલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતને તેઓ ઔપચારિક ગણાવી રહ્યા છે અને માત્ર શિષ્ટાચારની મુલાકાત હોવાનું કહી રહ્યું છે, પરંતુ એવું ચોક્કસ છે કે લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે, પણ જે રીતે ગુજરાતમાં આમ આદમીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે કલ્પેશ પટેલની આ મુલાકાત સૂચક ગણાય છે અને આવનારા દિવસોમાં તેઓ કોંગ્રેસ અલવિદા કહીને આમ આદમી પાર્ટી લોકો ઝાડુ હાથમાં પકડે તો નવાય નહીં। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।